आप सबनो फरीथी स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे जोईए छीए मुजब के चैप्टर नंबर 7 हवामान आबोहवा अने आबोहवा साथे प्राणीओनो अनुकूल तेना विशे चर्चा करता बराबर छे। जेमां आपणे हवामान विशे जोयुं के हवामान छे ए दररोज बदलाते रहे छे बराबर छे। अने हवामान जोवा माटे आपणे तापमान जोईए छीए, ભેજનું પ્રમાણ જોઈએ છીએ, પછી પવનની ઝડપ કેવી છે, વરસાદ કેવો પડ્યો છે, આ બધા વિશે આપણે આંકડા મેળવીએ પછી આપણને ખ્યાલ આવે કે હવામાન કેવું છે બરાબર છે। તાપમાન જોવા માટે આપણે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટરનો ઉપયોગ કરતા હતા, ત્યારબાદ વરસાદ માપવા માટે વર્ષા માપક સાધનનો ઉપયોગ કરતા હતા। મહત્તમ તાપમાન છે એ બપોરના સમયે માપવામાં આવે છે, ન્યૂનતમ એટલે કે લઘુત્તમ તાપમાન છે તે આપણે વહેલી સવારે માપીએ છીએ। આના વિશે આપણે થોડી ચર્ચા કરીએ, પણ એક અગત્યનો પ્રશ્ન એ છે કે આ હવામાન છે એ દરરોજ બદલાય છે, તો એની પાછળનું કારણ શું છે? જ્યારે આપણે છૂટા પડીએ ત્યારે મેં તમને કીધું કે તેની પાછળ સૂર્ય જવાબદાર છે બરાબર। સૂર્યના કારણે શું થાય છે? હવામાન દરરોજે દરરોજ ચેન્જ એટલે કે બદલાવ આવતો રહે છે। બાકી જો
વરસાદ પડવા પાછળનું કારણ કોણ છે? ભેજ. બરોબર ને? જો શિયાળાની વાત કરો અને ઉનાળાની વાત કરો તો બંનેમાં કોણ ભાગ ભજવે છે? તાપમાન. અને જો ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસામાં કોણ ભાગ ભજવે? વરસાદ. તો વરસાદ કયો? એટલે ભેજનું પ્રમાણ કહેવાય. કારણ કે વરસાદ પડે તો એની પાછળ કોણ જવાબદાર છે? વાતાવરણમાં રહેલો ભેજ. ભેજ ઝાઝો હશે તો વરસાદ વધારે પડશે, ભેજ ઓછો હશે તો વરસાદ ઓછો પડશે. એટલે આપણે બે મેઇન જોવાનું, એક તો તાપમાન અને બીજું શું છે? ભેજ. તો ભેજ આના કારણે, સમુદ્રના કારણે અને અહીંયા જમીનના કારણે તાપમાનના છે. હવે જો શું થાય છે, સૂર્યના કિરણો જે છે એ જમીન ઉપર પણ પડે છે અને પાણી ઉપર પણ પડે છે. તો સૌથી પહેલા આપણે પાણીની વાત કરીએ. ચલો હવે જે થવાનું છે, સૂર્યના કિરણો છે એ પાણી ઉપર પડ્યો, બરોબર? એટલે હવે સૂર્યનો જે તડકો છે એ પાણી ઉપર પડે છે તો પાણી ગરમ થવાનું છે. પાણી ગરમ થાય કે ના થાય, જ્યારે એને ગરમી આપવામાં આવે ત્યારે. હવે પાણી ગરમ થાય એટલે એનું શેમાં રૂપાંતર થશે? વરાળમાં. સૂર્યનો તડકો અહીંયા પડે છે એટલે પાણી જે છે એ ગરમ થવા લાગશે. ગરમ થશે એટલે ક્યાં ચડશે? આના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જે છે એ વરાળ બની જશે. વરાળ બનીને ક્યાં જાય છે? ઉપર ચડે છે, બરોબર છે? સૌથી પહેલા સૂર્યનો તડકો પાણી પર પડે છે, બરોબર? પાણી ગરમીના કારણે શું થશે? ગરમ થવા લાગશે. હવે પાણી વિશે આપણને ખબર છે, જ્યારે એને ગરમી આપવામાં આવે છે ત્યારે પાણીનું પાણીની વરાળમાં રૂપાંતર થાય છે. હવે વરાળ બને એટલે કઈ બાજુ ચડશે? ઉપરની બાજુ જશે. હવે તમને એ પણ ખ્યાલ છે કે જ્યારે વરાળને ઠંડી કરવામાં આવે છે ત્યારે તેનું શેમાં રૂપાંતર થાય છે? ભેજમાં, એટલે કે પાણીના ટીપામાં. શું થાય છે? સૌથી પહેલા પ્રકાશ પડે છે એટલે પાણી ગરમ થાય છે. ગરમ થાય છે એટલે કઈ બાજુ જશે? ઉપરની બાજુ જશે. ઉપર જતા એ વરાળ તો ઠંડી થઈ ગઈ એટલે શું બની ગયું? પાણીના ટીપા. પાણીના ટીપા એટલે આપણો ભેજ, બરોબર છે? એટલે સમજણ પડી કે જો તડકો ઓછો પડતો હશે તો ભેજ કેવો જશે? ઓછો. સૂર્યના કિરણો વધારે પડતા હશે તો ભેજ કેવો હશે? વધારે, બરોબર છે? તો હવે જો બધે બધા સૂર્યના પ્રકાશ છે એ બધે બધું આમ આવી જશે, પાણીના સમય જશે ના. અમુક સૂર્યના કિરણો પાણીને ગરમ કરશે અને અમુક જે છે એ અહીંયાથી પાછા જતા રહેશે. શું થશે? અમુક સૂર્યના કિરણો છે એ પાણીને ગરમ કરશે અને અમુક સૂર્યના કિરણો શું થશે? વાતાવરણમાં પાછા જતા રહેશે. અને પાછા જવું એટલે એને શું કહેવાય? પરાવર્તન. અને એની અંદર જ રહેતા હોય એટલે એને કહેવાશે શોષણ, બરોબર છે? આપણે ધારો કે ક્યાંક ગયા હોય દુકાન વસ્તુ લેવા, તો આપણને એમ કે ચલો તમે દુકાનમાં આવતા હોય તો એ કહેવાશે શોષણ, અને આપણને દુકાનથી જ પાછા મોકલી દે તો એને કહેવાશે પરાવર્તન. એટલે જે અંદર જ રહી જાય એને કહેવાય શોષણ, અને જે પાછા ફેંકી દે એને કહેવાશે પરાવર્તન. એટલે સૂર્યના પ્રકાશનું જે છે અમુક કિરણો છે એ શોષણ પામશે અને અમુક કિરણો વાતાવરણમાં પાછા જવાના છે. લાંબા શું થયું? એ સૌથી પહેલા કિરણો પડ્યા, પાણી ગરમ થયું, ગરમ થવાથી વરાળ બની, ઉપર જઈને વરાળ ઠંડી પડી, ઠંડી પડી એટલે પાણીના ટીપા બની ગયા, અને પાણીના ટીપા એટલે આપણો ભેજ. એટલે જ્યાં દરિયા કિનારો હોય, પાણીવાળો પ્રદેશ હોય, ત્યાં આપણને વાતાવરણ હવામાન કેવું જોવા મળે છે? ભેજવાળું, બરાબર છે? એટલે ઉનાળામાં જો આપણે કોઈ સરળ પ્રદેશમાં ફરવા જઈએ છીએ ના, કેમ? કારણ કે ત્યાંથી તડકો વધારે, અને તડકો વધારે એટલે ગરમી વધારે. એટલે આપણે કેવી જગ્યાએ જવાનું પસંદ કરીએ છીએ? જ્યાં દરિયા કિનારો હોય ત્યાં. એટલે અહીંયા જે છે ભેજનું પ્રમાણ વધારે એટલે આપણને કેવી લાગે? ઠંડક લાગે ને થોડી. એટલા માટે આ પાણી ઉપર પ્રકાશના કિરણો પડવાથી શેમાં વધારો ઘટાડો થાય? ભેજનું પ્રમાણ. એટલે જો રણ પ્રદેશમાં ભેજ ઓછો જોવા મળે, બરાબર છે? હવે સમજણ પડે છે તમને? અને જમીનમાં જો પ્રકાશના કિરણો આવે છે, અમુક જે છે એ જમીન શોષી લેશે અને અમુક કિરણો ક્યાં મોકલી દેશે? પાછા
જોવા મળે છે એટલે તાપમાનમાં વધારો ઘટાડો શેના કારણે થાય જમીનમાં થાય બરોબર છે એટલે જો રણપ્રદેશમાં બધે જ જમીન જોવા મળે આપણને બરોબર એટલે હવે રણપ્રદેશમાં જમીન વધારે જોવા મળે પાણી ઓછું હોય તો ઓટોમેટિક ત્યાંનું હવામાન કેવું હશે કેવું હોય ગરમ જ હોય ને એટલે હવે જો સવારમાં સારો તડકો પડ્યો હોય તો આપણું હવામાન છે કેવું હશે ગરમ હશે પણ સમય જતાં જતાં જો એ ભેજવાળું બની જાય તો વળી પાછું શું આવવાની શક્યતા રહી જાય વરસાદ આવવાની શક્યતા રહી જાય છે એટલે આમ લખી શકીએ તો પરાવર્તન ખાલી એક જ કિરણનું થયું તો વાતાવરણમાં ગરમી કેવી હશે ઓછી હશે એટલે
હવામાન બદલાવ પાછળ કોણ જવાબદાર છે? પૃથ્વીની સપાટી, સમુદ્ર અને વાતાવરણ. શોષણ કેવું થાય છે, પરાવર્તન કેવું થાય છે તેના ઉપર આધાર રાખે છે.
આવે છે. तापमान बढ़ा, उदाहरण लेंगे
અને બીજો એ વરસાદ કેવો છે ઓછો રાજસ્થાનમાં કોઈ દિવસ એટલો બધો વરસાદ જોવા મળે સારો છે જો કે તો નહીવત જ કહેવાય ચલો એટલે જ્યાં તાપમાન વધારે હોય અને વરસાદ ઓછો હોય જો તાપમાન વધારે એટલે ગરમ અને ભેજનું પ્રમાણ ઓછું એટલે સૂકું થયું ચલો એટલે પાણી ઓછું એટલે આપણે કહીએ કે સૂકું છે એટલે પાણી ઓછું છે એટલે કેવું થઈ ગયું સૂકું હવે એકલું તાપમાન વધારે चर्चा करीश नमस्कार।